શું તમે ક્યારે અનુભવ્યું છે કે આપણા શરીરની અંદર થતી વિવિધ પ્રક્રિયાઓ જેમ કે પરિવહન અને પાચન વિના આપણું અસ્તિત્વ બંધ થઈ શકે છે? તે વનસ્પતિ માટે સમાન વાર્તા છે. પ્રકાશ સંશ્લેષણ જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયા વિના વનસ્પતિ મૃત્યુ પામે છે. ચાલો જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કેટલી જટિલ અને જરૂરી છે. આ વિષય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દેહધર્મ વિદ્યા વિશે જ્ઞાન મેળવવામાં મદદ કરશે. બધા સજીવોને ટકી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે. પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, તેથી તેઓ તેમની ઉર્જાની જરૂરિયાતને પહોંચી વળવા વનસ્પતિનો ઉપયોગ કરે છે. વનસ્પતિને ઉત્પાદકો કહેવામાં આવે છે કારણ કે તેમની પાસે પોતાનો ખોરાક તૈયાર કરવાની ક્ષમતા હોય છે. આ પ્રક્રિયા જેના દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે તેને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાને વિગતવાર સમજવાનો પ્રયાસ કરીએ. વનસ્પતિમાં મૂળતંત્ર મહત્વપૂર્ણ છે કારણ કે તે જમીનમાંથી પાણીને શોષી લે છે. આ પાણી પ્રકાંડ દ્વારા પર્ણોમાં વહન કરવામાં આવે છે. પર્ણો કાર્બન ડાયોક્સાઇડ પણ લે છે જે વાયુરંધ્ર દ્વારા ફેલાય છે. પર્ણના આ અનુપ્રસ્થ છેદમાં આપણે કાર્બન ડાયોક્સાઇડના અણુઓ અને પાણીના અણુઓને આંતરકોષીય અવકાશ કરતા જોઈ શકીએ છીએ. તે પછી લંબોતક મૃદુતક કોષો દ્વારા શોષાય છે. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બંને અણુઓ અંતે હરિતકણ દ્વારા શોષાય છે. કાર્બન ડાયોક્સાઇડ હરિતકરણ રસમાં રહે છે, જ્યારે પાણીના અણુઓ ગ્રેનામાં શોષાય છે. આ હરિતકણમાં સૂર્યપ્રકાશને ગ્રહણ કરીને તેને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવાની ક્ષમતા પણ હોય છે. ગ્રેના દ્વારા શોષાયેલી આ વિકિરણ ઉર્જાનો ઉપયોગ પાણીના અણુઓને હાઇડ્રોજન આયન અને ઓક્સિજન અણુઓમાં વિભાજિત કરવા માટે થાય છે. હાઇડ્રોજન આયનનો સ્ટ્રોમામાં સક્રિય પદાર્થના નિર્માણ અને મુક્તિમાં મદદ કરે છે, જે કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય છે. બનેલ નિપજ ગ્લુકોઝ છે, જ્યારે ઓક્સિજન પરમાણુ ઓક્સિજન વાયુ બનાવવા માટે ભેગા થાય છે. આ ઓક્સિજન અને ગ્લુકોઝના પરમાણુઓ હરિતકણમાંથી બહાર પસરે છે અને ઓક્સિજનના પરમાણુઓ લંબોતક કોષમાંથી આંતરકોષીય અવકાશમાં જાય છે. આ ઓક્સિજન પછી વાયુરંધ્ર દ્વારા બહાર ફેલાય છે. ગ્લુકોઝના પરમાણુઓ પ્રસરણની પ્રક્રિયા દ્વારા મધ્યશિરના અન્નવાહક સુધી પહોંચે છે. અન્નવાહક પર્ણોમાંથી છોડના અન્ય ભાગોમાં ગ્લુકોઝના પરિવહનની સુવિધા આપે છે. સારાંશ માટે, જે પ્રક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે તે પ્રકાશ સંશ્લેષણ છે. મૂળતંત્ર જમીનમાંથી પાણી શોષી લે છે, પર્ણો કાર્બન ડાયોક્સાઇડ લે છે જે વાયુરંધ્ર દ્વારા ફેલાય છે, હરિતકણમાં હાજર હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશને ગ્રહણ કરે છે અને તેને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે, બનેલ નિપજ ગ્લુકોઝ અને ઓક્સિજન વાયુ છે. અન્નવાહક ગ્લુકોઝને પાંદડામાંથી વનસ્પતિના અન્ય ભાગોમાં પરિવહન કરે છે. શું તમે જાણો છો, જો વનસ્પતિ પાસે હરિતદ્રવ્ય સિવાય પ્રકાશ સંશ્લેષણ માટેની તમામ સામગ્રી હોય તો તે ખોરાક ઉત્પન્ન કરી શકશે નહીં? વનસ્પતિ માટે હરિતદ્રવ્ય કેટલું મહત્વનું છે તે જાણવા માટે અમારા વધુ વિડીયોનું અન્વેષણ કરો. કીપ એમ્બાઇબિંગ. વી બિલીવ ઇન યુ.